નમસ્તે. ધોરણ છ માં ગુજરાતીમાં આપણે પાઠ આપણો 11 છે, જાદુઈ પત્રની વાર્તા, એ સમજવામાં થોડોક બાકી છે, એ આજે આપણે પૂર્ણ કરીશું. અને સ્વાપોથીમાં લખવામાં પણ આપણે આજે આ પાઠ છે એ પૂર્ણ કરીશું. હવે હું તમને ફોટા મોકલું છું, તેમાંથી જોઈ તમારે સ્વાપોથીમાં આ પાઠ લખવામાં પૂર્ણ કરવાનો છે. હવે જોઈએ આપણે પાઠની સમજૂતી. ખેડ્યો હોત તોય કહી તે જરા હસ્યા ને ઉભા થઈને અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી મારી સ્થિતિ હતી, પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર નહોતો. થોડી વારે પીએ બહાર આવ્યા અને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો હું ધ્રુજવા લાગ્યો. ઘડી પર તો મને થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ફાંસીની ખોલી તરફ જતો હોઉં તેમ ઘસડાતે પગે હું અંદર ગયો. ઉખેડવું એટલે ખોલવું. કુરુક્ષેત્ર એટલે મહાભારતનું યુદ્ધ થયું હતું તે સ્થળ. ખોલી એટલે ઓરડી. મેનેજરના પીએ બોલ્યા, ઉખેડ્યો હોત તોય, એનો અર્થ શું? એનો અર્થ થયો કે પત્ર ઉખેડ્યો હોત તો પણ તમે થોડા વાંચી શકવાના હતા. એ અક્ષરો આજ સુધી લખનાર નથી ઉકેલી શક્યો તો તમે ક્યાંથી ઉકેલી શકો? અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે પત્ર ઉકેલવામાં મશગુલ હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કે બેસો. હું બેઠો એટલે એમણે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો? મારા મિત્ર નિરંજન વેદના એ કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ, નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી લાગી. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું, એમ જી વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મશગુલ એટલે લીન. જો શું થયું કે ઓલા વેદ સાહેબનો પત્ર લઈને બંને જણા બધાને મૂર્ખ બનાવતા હતા, એમાં આજે જે નોકરી મેળવવા માટે વેદ સાહેબના પત્રનો ઉપયોગ કર્યો, અને સંજોગો વસાત એવું બન્યું કે લેખક છે પોતે જ વેદ સાહેબની સામે જ વેદ સાહેબને જ એનો પત્ર આપે છે અને કહે છે કે આ વેદ સાહેબે પત્ર આપેલો છે. હવે શું થયું કે નિરંજન એમને પહેલાં તો બહાર બેઠા હતા, ત્યાંથી એમને કીધું કે ભાઈ ચાલો અંદર, તમને સાહેબ બોલાવે છે એમ કહી અને એમને અંદર લઈ જવામાં આવ્યા લેખકને. તો ત્યાં જાય છે એટલે ઓલા જે વેદ સાહેબ છે, જે મેનેજર હોય છે, એ પત્ર ઉખેડવામાં, એટલે કે એ પત્રને સમજવામાં કે એમાં શું લખ્યું છે, ઉકેલવામાં પડ્યા હતા. એટલે ત્યાં ગયા લેખક એટલે પૂછે છે કે ભાઈ આવો બેસો એમ પહેલાં કહે છે. પછી કહે છે કે ભાઈ તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? કે એટલે લેખક કહે છે કે ભાઈ વેદ સાહેબ છે મારા મિત્ર નિરંજન છે ને એના કાકા છે એ કે. એટલે લેખકને એવું લાગ્યું કે આ પત્રની અસર છે ને એ આ મેનેજર ઉપર થઈ છે. એટલે પાછા ઓલા મેનેજર કહે છે કે ભાઈ નિરંજન એ તમારો મિત્ર છે, સારું, પણ આ પત્ર મારો જ છે એ તો મને ખબર છે, અક્ષર તો મારા જ છે એ કે, પણ હું સ્વગત એટલે કે મારી જાત ઉપર હું જ મને પોતાને લેટર લખું એવું બને નહીં કે, એવું મને યાદ નથી કે. કેમ કે કોઈ વ્યક્તિ છે, કોઈનું કામ કરવું હોય તો એ પોતે પોતાના પત્ર ન લખે, એને તો ખબર જ છે ને કે મારે આ વ્યક્તિને આ પોસ્ટ આપવાની છે કે મારે આ વ્યક્તિ માટે આ કામ કરવાનું છે, તો એ પોતે પોતાના માટે ક્યારેય પત્ર લખે નહીં. તો વેદ સાહેબ પણ એમ જ કહે છે કે મને એવું કાંઈ યાદ નથી કે મેં મારી ઉપર ક્યારેય પત્ર લખ્યો હોય. એટલે આ સાંભળી અને લેખકને તો ચક્કર આવવા માંડ્યા, ધરતી ફરતી લાગી એટલે કે ચક્કર આવવા માંડ્યા.
અને એને જ્યાં સાહેબના ટેબલ ઉપર ઓલું પાટિયું પડ્યું હતું નામનું નેમ પ્લેટ, ત્યાં જોયું તો એમાં લખેલું હતું એમ જી વેદ, એટલે કે વેદ એટલે વેદ સાહેબ. જોકે લેખક કે મારું નસીબ મને પોતાને મને ખુદને વેદ સાહેબ પાસે જ ખેંચી લેવું હોય કે નહીં. નિરંજનની વાત કરી હોત તો આ ગોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજુ પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. થોડીવાર પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાણે સ્વગત બોલતા હોય એમ ફરી બોલ્યા, મેં નિરંજનને એને કોઈ ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો હોય એવું યાદ નથી આવતું. પણ આ લેટર પેડ ને અક્ષર તો મારા જ છે, માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે, અઠવાડિયા પછી તપાસ કરજો. વિદ્યાર્થી મિત્રો, વેદ સાહેબના અક્ષરો ખૂબ જ ખરાબ હતા એ તો તમને ખબર છે, પરંતુ બીજી એમના વિશેની વાત સમજાઈ? હા, તેઓ ભૂલકણા પણ હતા. ગોટાળો એટલે ગૂંચવણ, પ્રવૃત્ત એટલે કામમાં મચી પડેલું, સ્વગત એટલે મનમાં બોલતું હોય એવું. ઓલરાઇટ અંગ્રેજી શબ્દનો ગુજરાતી બરાબર થાય. જો શું કે છે કે મેં નિરંજનને જો વાત કરી હોત, કે તો પણ એ કે એના ભાઈબંધ એ મને કહેત કે ભાઈ આ મારા વેદ સાહેબ છે, એ મારા કાકા છે, એમ કે મેં જો આ નિરંજનને વાત કરી હોત તો સારું હતું એમ લેખકને એમ મનમાં વિચાર આવે છે કે નહીં તો આ ગોટાળો થાત નહીં. પણ વેદ સાહેબ છે એ તો હજુ ઓલો પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત, એટલે એમાં જ ગૂંચવાયેલા હતા કે એ પત્રમાં શું લખ્યું છે એ જ યાદ ઉકેલતા હતા. થોડીક વાર પત્રની સામે જોઈએ ને, થોડીક વાર વળી લેખકની સામે જોઈએ, પછી વળી પોતે જાતે બોલતા હોય એમ પાછા બોલ્યા એ કે મેં નિરંજનને એના ભાઈબંધ માટે આવો પત્ર લખી આપ્યો એવું મને કાંઈ યાદ આવતું નથી કે મેં ક્યારેય નિરંજનને આવો પત્ર લખી દીધો હોય. પણ આ લેટર પેડ અને અક્ષર છે ને એ તો મારા જ છે એ કે માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે ને એ મને ખ્યાલ આવતો નથી કે જો એ ખ્યાલ આવી જાય ને તો મને કંઈક સમજાય કે ભાઈ આ શું છે. પણ કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં કે ઓલરેડી, એટલે કાંઈ વાંધો નહીં. બરાબર એ કે તમારે શું કામ છે એ કે સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. લેખક કહે છે કે ભાઈ સાહેબ, મેં તો અહીંયા ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. એટલે સમજી ગયા વેદ સાહેબ કે ઓહો, એવી વાત છે કે કાંઈ વાંધો નહીં, અઠવાડિયા પછી તમે તપાસ કરજો કે ત્યાં ખ્યાલ આવી જશે. અને ક્લાર્ક શબ્દનો ગુજરાતી અર્થ કારકુન થાય. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો, એનો અફસોસ મને ને નિરંજનને દિવસો સુધી રહ્યા કર્યો હતો. અલબત્ત એટલે જરૂર, અને અફસોસ એટલે દિલગીરી અથવા સંતાપ. જો થયું એવું કે હવે વેદ સાહેબ એમને નોકરી તો આપી દીધી ક્લાર્કની, અત્યારે લેખક છે વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છે, પણ ઓલો જે પત્ર હતો ને વેદ સાહેબનો એ એમને રાખી લીધો, એટલે પત્ર એમની પાસે રહી ગયો. એ વાતનો નિરંજન અને લેખકને ખૂબ જ દુઃખ થયું, અફસોસ થઈ ગયો કે ભાઈ આ લેખ પત્ર છે એ તો ત્યાં ને ત્યાં જ રહી ગયો, કેમ કે એ પત્ર તો કામ આવતો હતો ને લોકોને. હવે આપણે આ પાઠ છે એ સરસ રીતે સમજી લીધો, એની પ્રવૃત્તિને વ્યાકરણને જોઈએ, ત્યાર પછી હોમવર્કમાં મેં જે તમને કહ્યું એ સ્વાપોતીમાં લખવામાં પાઠ છે એ પૂર્ણ કરવાનો છે. નિરંજનના મિત્રનો તુક્કો કામ આવી ગયો અને તેને પેલા પત્રના લીધે નોકરી મળી ગઈ. તે પ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એક, ઝંખવાણા પડી જવું રૂઢિ પ્રયોગનો અર્થ
छोभीला पड़ी जवू थाय तेनो वाक्यमा प्रयोग करिए। फ्रीजमाथी चॉकलेट काढता टीनू ने मम्मी जोई गई तो टीनू झंखवाणो पड़ी गयो। बे स्तब्ध थई जवू रूढ़ी प्रयोग नो अर्थ आश्चर्यचकित थई जवू थाय। हवे तेनो वाक्यमा प्रयोग करिए। भणवामा नबळो मनु प्रथम नंबरे पास थयो तो बद्धा स्तब्ध थई गया। त्रण मोतिया मरी जवा रूढ़ी प्रयोग नो अर्थ हिम्मत हारी जवी थाय। अने वाक्य प्रयोग एवो करी शकाय के गाममा आवी चढ़ेला सिंह ने जोईने सौना मोतिया मरी गया। वाक्यमा योग्य विराम चिन्हो मुको। एक केम हो खोटू कहतो हतो। बे तेथी ज मने लागे छे के आपने फिल्म जोई शकेशु निरंजने कह्यू। त्रण ना साहेब आपे आजे अमने घणी मदद करी छे। हवे आ वाक्यों मा योग्य विराम चिन्हो मुकिए। एक केम हो खोटू कहतो हतो। बे तेथी ज मने लागे छे के आपने फिल्म जोई शकेशु निरंजने कह्यू। त्रण ना साहेब आपे आजे अमने घणी मदद करी छे। क्रियापद शोधी योग्य रीते वाक्य फरीथी लखो। मित्रों अहीं आपेला वाक्यो योग्य पदक्रममां नथी। प्रथम तो वाक्यमांथी क्रियापद शोधवानुं छे। त्यारबाद वाक्यने योग्य पदक्रममां लखवानुं छे। जुओ पहलू वाक्य आवो खावा मारा चाखेला बोर। आ वाक्यमां खावा आवो क्रियापद छे। अने योग्य वाक्य कोण लखावशे? मारा चाखेला बोर खावा आवो। बीजो वाक्य राजाए सांभळ्यो फकीरनो जवाब। आ वाक्यमां सांभळ्यो क्रियापद छे। राजाए फकीरनो जवाब सांभळ्यो योग्य वाक्य छे। चारे बाजु हता पंखीओना विखरायेला पीछा। आ वाक्यमां क्रियापद कयुं छे? वेरी गुड, हता क्रियापद छे। वाक्य योग्य पदक्रम में लखीए। पंखीओना पीछा चारे बाजू विखरायेला हता। पछीनु वाक्य छे बातो गया सीधा बापू पासे। तेमा गया क्रियापद छे। बातो सीधा बापू पासे गया वाक्य योग्य पदक्रम वाळू छे। छेल्लो वाक्य जोईए तमे वापरी हशे लाकड़ामांथी बनावेली कांसकी। हवे तो तमने सौने खबर पड़ी गई हशे ज के वाक्यमां क्रियापद कयुं छे। हा वापरी हशे क्रियापद छे। अने वाक्य बनशे आ मुजब लाकड़ामांथी बनावेली कांसकी तमे वापरी हशे। सूचना प्रमाणे करो। आ पाठमां वपरायेला अंग्रेजी शब्दोनी यादी करो। पाठमां वपरायेला अंग्रेजी शब्दो शो, फिल्म, टिकेट, थिएटर, हाउसफुल, लेटर पेड, मैनेजर, कैबिन, लायंस क्लब, डिस्ट्रिक्ट गवर्नर, बालकनी, एक्स्ट्रा चेयर्स, इंटरवल, पुलिस, ऑफिस, कंपनी, इंटरव्यू, पीए, हेड ऑफिस, ऑल राइट, अने क्लार्क अंग्रेजी शब्दों पाठ में वपराया छे। बीजी सूचना मुजब
હવે એવા અંગ્રેજી શબ્દોની યાદી બનાવવાની છે જે રોજ બરોજના વ્યવહારમાં વપરાતા હોય, જેવા કે ટીવી, ડોક્ટર, બસ, હોસ્પિટલ, પેટ્રોલ, બોલપેન, ડેરી, પોસ્ટ ઓફિસ, સોરી, થેન્ક યુ, કન્ડક્ટર, ડ્રાઈવર વગેરે. વિદ્યાર્થી મિત્રો, બાકી રહેલી બે સૂચના મુજબ બે બે મિત્રોની જોડી બનાવી લખો અને શિક્ષક શ્રીને બતાવો. ભાષા સજ્જતા. ક્રિયાપદ. આપેલા વાક્યો વાંચો અને ઘાટા શબ્દો ક્યાં આવ્યા છે તે જુઓ. તે ટિકિટ લાવ્યો છે. હું એની સાથે નીકળ્યો. કાગળ કાઢીને મારા હાથમાં મૂક્યો. મેં નિરંજનને પૂછ્યું, આ વાક્યોમાં જે શબ્દો ઘાટા છે તે બધા સામાન્ય રીતે અંતે જ આવે છે. એમને બીજા શબ્દોથી આગળ લખવામાં આવતા નથી. એવું લખીએ તો શું થાય જુઓ. ટિકિટ છે લાવ્યો તે. હું એની નીકળ્યો સાથે. તમે જ કહેશો કે એવું ન ચાલે. સામાન્ય રીતે વાક્યને અંતે આવનાર શબ્દ કે શબ્દ જૂથને ક્રિયાપદ કહેવાય છે. થોડાક વાક્યોમાં ક્રિયાપદ શોધવાનું કામ કરી જોઈએ. એક, વડલો આળસ મળી ઊભો થયો. બે, મારા જેવો ઉડી બતાવો. ત્રણ, હંસો વડલા હેઠળ બેઠા. વધારે મહાવરો કરવો હોય તો કોઈ પણ ચોપડી કે છાપું ખોલો અને એમાંથી ક્રિયાપદો શોધો. આ ક્રિયાપદ વાક્યમાં શું કામ કરે છે? એ કોઈક જગ્યાએ વાક્યમાં અંતે ન આવ્યું હોય તો કેવી રીતે ઓળખવું? અથવા આપણે વિચારીને વાક્ય લખતી વખતે અંતે રાખવું? તો ચાલો ક્રિયાપદની બીજી ઓળખ મેળવીએ. હું ખોટું કહેતો હતો. મેનેજરના હાથમાંથી પત્ર લઈ લીધો. આ બે વાક્યોમાં ક્રિયાપદ જુદા જુદા પ્રકારનો અર્થ આપે છે. એકમાં ખોટું કહેવાની સ્થિતિ બતાવે છે અને બીજામાં પત્ર લઈ લેવાની ઘટના બતાવે છે. ક્રિયાપદનું વાક્યમાં આ જ કામ છે, સ્થિતિ બતાવવી અથવા ઘટના બતાવવી. એટલે જે શબ્દ અથવા શબ્દ જૂથ સ્થિતિ અથવા ઘટના બતાવે તે ક્રિયાપદ. હવે કોઈ એવું વાક્ય લઈએ જેમાં ક્રિયાપદ અંતે ન આવ્યું હોય. તમારામાંથી કોઈએ જો આખા પાઠના બધા વાક્યોમાં ક્રિયાપદ શોધવાનો પ્રયત્ન કર્યો હોય તો એને નીચેના વાક્યો ગમ્યા હશે. તું ચાલતો ખરો? ચાલ મારી સાથે. આ વાક્યમાં તું ચાલ, ચાલ એમને વાક્યની શરૂઆતમાં મૂક્યા છે. આપણે કહ્યું હતું કે સામાન્ય રીતે કારણ વિના આવું ન થાય. આ વાક્યોને છટાદાર એટલે કે વિશિષ્ટ હાવભાવથી બોલવા માટે ક્રમ ફેરવીને લખ્યા છે. તમે પાઠ વાંચો ત્યારે ક્રિયાપદની જગ્યા બદલવાના પ્રયોગો નોંધજો અને એમાંથી કેવો અર્થ કે કેવી છટા ઊભી થાય છે તે નોંધો. જરૂર લાગે ત્યાં શિક્ષક સાથે ચર્ચા કરો. હવે નીચેના વાક્યો ધ્યાનથી વાંચો અને ક્રિયાપદ ક્યાં છે તે જુઓ. એક, હું ત્યાં ગયો તો બેંક બંધ. સ્થિતિ. બે,
चौकीदार बैंक बंद करतो हतो। घटना कोई पूछे हतो कि सामान्य रीते कारण विना आवू न थाय। आ वाक्यों ने छटादार एटले के विशिष्ट हावभाव थी बोलवा माटे क्रम फेरवीने लख्या छे। तमे पाठ वाँचो त्यारे क्रियापदनी जग्या बदलवाना प्रयोगो नोंधजो अने एमाथी केवो अर्थ के केवी छटा उभी थाय छे ते नोंधो। जरूर लागे त्या शिक्षक साथे चर्चा करो। हवे नीचेना वाक्यो ध्यान थी वाँचो अने क्रियापद क्या छे ते जुओ। एक, हूँ त्यां गयो तो बैंक बंद। स्थिति बे, चौकीदार बैंक बंद करतो हतो। घटना कोई पूछे कि आमा क्रियापद क्या छे। पहला वाक्य माथी हती एवो शब्द ज काढ़ी नाख्यो छे। जे क्रियापदो स्थिति बतावे छे एमा छे, हतो के होय जेवा क्रियापद शब्दो आवे। बैंक बंद हती एवो कहवाने बदले हती काढ़ी नाखीने हूँ त्या गयो तो बैंक बंद एम के तो वात एज छे, पण जरा छटाती कहवाय छे। स्थिति बतावता वाक्यों में ज आवू थई शके छे। घटना बतावता वाक्यों में आवू न थाय। बीजो वाक्य वाँचो। बीजा वाक्य में करतो हतो एवू काढ़ी न शकाय, खरु ने? प्रवृत्ति हजल इतले के हास्य गजल मेवी तेनो वर्गमा पठन करो। वाघ आव्यो वाघ आव्यो वार्ता प्रार्थना सभामा नाटक रूपे रजू करो। वर्तमान पत्रों के सामयिको माथी हास्य सभर किस्सा टुचका मेवी तेनो अंक तैयार करो। जो हवे आपणे આજે આ પાઠ સમજવામાં પૂર્ણ કર્યો અને સ્વાપોથીમાં લખવામાં પણ પૂર્ણ કરીશું। આવતા લેક્ચરમાં આપણે નવું શરૂઆત કરીશું। આજે આપણે સમજવામાં અને સ્વાપોથીમાં લખવામાં બંનેમાં આ પાઠ છે એ પૂર્ણ કરી દીધો છે। હવે આપણે કાવ્ય 12 છે રાવણનું મિથિ અભિમાન એ આવતા લેક્ચરમાં સમજીશું અને એનો રાગ છે એ શીખીશું। આવજો।